આજે તો તમે લોકો બધા વહેલા આવી ગયા. ટીચર કરતા પણ વહેલા આવીને દાયા થઈને બેસી ગયા. વાહ સરસ. તમને એમ થતું હશે કે ટીચર આજે આ બેગમાં શું લાવ્યા હશે. થાય છે ને એવું કે આ બેગમાં શું હશે. આ બેગમાં કઈક તો છે, પણ તમારે વિચારવાનું છે કે આ બેગમાં શું હશે. આ બેગમાં જે છે તેનું ટીચર તમને પછી કહેશે. તો ચલો તે પહેલા આપણે એક સરસ મજાનો આપણે એક ચેપ્ટર આજે શીખીશું, ચેપ્ટર 6. ચલો આજે આપણે ચેપ્ટર 6 શીખવાના છે. ચેપ્ટર 6 છે રિયાની જર્ની, એટલે રિયાની મુસાફરી. રિયા તમારા જેવી જે ગર્લ હોય છે તે મુસાફરી કરવાની હોય છે. હવે આ સ્ટોરીમાં શું છે તે આપણે થોડું શીખી લઈએ, જોઈ લેશું. તો આની અંદર એવું હોય છે કે રિયા અને જિયા એ બે બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેઓ વેકેશનમાં ફરવા જવાના હોય છે. રિયા ક્યાં જવાની હોય છે, તેના મામાને ઘરે જવાની હોય છે. અને જિયા ક્યાં જવાની હોય છે, તે દમણ ફરવા જવાની હોય છે. તો એ બે ફ્રેન્ડમાંથી જિયા બીમાર પડી જાય છે. શું પડી જાય છે, બીમાર પડી જાય છે. તો જિયા એ જર્ની કરી શકતી નથી. તો તે શું કરશે તે હવે આપણે લેસનમાં જોઈશું. તો રિયા અને જિયા બે એકદમ બેસ્ટ ફ્રેન્ડ હતા. તે ખૂબ જ એ લોકો મુસાફરી કરવામાં તે ખૂબ જ ઉત્સાહી હતા. આપણે પણ જો ઘણીવાર મમ્મી કે પપ્પા કહેતા હોય કે ચલો આપણે હવે બે દિવસ પછી આપણે ફરવા જવાના છે, તો આપણને કેટલી ઉત્સાહ હોય છે. આપણે કઈ બધું નક્કી કરી દઈએ છીએ, નાસ્તાનું બધું આપણે અરેન્જ કરી લઈએ છીએ, કરીએ છીએ ને. તેવી રીતના જિયા અને રિયા બંનો એકદમ ઉત્સાહી હતી કા ફરવા જવા માટે. તો તેઓ એકદમ ઉત્સાહી હતી અને તેને જર્ની, ટ્રેનની જર્ની તેને ખૂબ જ ગમતી હતી. આમાંથી તમને લોકોને પણ ઘણાને ટ્રેનમાં જવાની ખૂબ જ મજા આવતી હશે અને મજા આવે જ છે ટ્રેનમાં મુસાફરી કરવાની. તો તેઓ જર્નીમાં મુસાફરીમાંથી તેઓ વાપી જવાના હતા. ક્યાં જવાના હતા, વાપી જવાના હતા. તેઓનું વેકેશન ચાલતું હતું. તો વેકેશન હોવાથી રિયા ક્યાં જવાની હતી, એના મામાને ઘરે જવાની હતી. અને જિયા ક્યાં જવાની હતી, તે દમણ જવાની હતી, બરાબર. તો તેઓને મુસાફરી કરવા જવાના હતા ટ્રેનમાં એ લોકો. તો એ લોકો બહુ જ ઉત્સાહી હતા. તો બંને ફેમિલી તેઓ સાથે જ જવાના હતા. તો બંને ફેમિલી સાથે જવાના હતા. તો રિયાના ફાધરે તે બંને ફેમિલી માટેને ટિકિટ બુક કરાવી દે છે. કેટલા આપણે કશે પણ જો ફરવા જવાના હોય તો આપણે જો તમારા પપ્પા ટિકિટ બુક આપણે એક મહિના અથવા તો 15 દિવસ પહેલા આપણે બુકિંગ કરાવવું પડે છે, નહીં તો બુકિંગ મળે નહીં. તો તે સાથે જ જવાના હતા. તો રિયાના ફાધરે શું કર્યું, બંને ફેમિલીઓની ટિકિટ બુકિંગ કરાવી દીધી. ક્યારે, 15 દિવસ પહેલા. તો તેઓનું બધું બુકિંગ થઈ ગયેલું હોય છે, બધું અરેન્જ થઈ ગયેલું હોય છે. અને તેમાં શું થાય છે, જિયા શું પડી જાય છે, ઈલ, એટલે બીમાર પડી જાય છે. જિયા શું પડી જાય છે, બીમાર પડી જાય છે. તો ડોક્ટરે જિયાને શું કરવાનું કહે છે, આરામ કરવાનું કહે છે. હવે જો આપણે કશે ફરવા જવાના હોય અને આપણા કોઈક ફેમિલીમાંથી કોઈક બીમાર પડી જાય તો આપણે તો જઈ શકીએ, ન જઈ શકીએ ને. તો આપણે શું કરવું પડે, કેન્સલ કરવું પડે. તો રિયા અને જિયાનું ફેમિલી સાથે જવાનું હતું, પણ જિયા બીમાર પડવાથી તેના ફેમિલીએ તે પ્રોગ્રામે રદ કરી નાખે છે, કેન્સલ કરી નાખે છે. તેઓએ ટિકિટ કેન્સલ કરી નાખી. તો તે રિયા એ સાંભળીને શું થઈ જાય છે, એકદમ સેડ થઈ જાય છે, એકદમ દુઃખી થઈ જાય છે કે આપણે આપણા જો કોઈ ફેમિલી આપણા ફ્રેન્ડ સાથે જો જવાના હોય અને આપણને ખબર પડે કે આપણું ફ્રેન્ડ નથી આવવાનું, તો આપણને કેટલું દુઃખ થાય કે આપણે બધું પ્લાનિંગ કરી દીધેલું હોય છે. તો રિયા એકદમ જ દુઃખી થઈ જાય છે. અને તો જિયા એને એવું કહે છે કે રિયા તું દુઃખી ન થા, તું આ જર્નીમાં જા અને તને એવું લાગે તો તું શું કરશે, તું તારી એક ડાયરી લેજે અને પેન્સિલ લેજે અને તું જે જગ્યાએ જાય છે ટ્રેનમાં તે શું કર્યું, ક્યાં ફરી, એ બધું તું તારી ડાયરીમાં લખી દેજે અને તું સરસ મજાના વિડીયો અને ફોટા સરસ મજાના પાડજે
तो हूँ ये बधु जोई लईश अने मने पण एवुं थशे के हूँ पण तारी साथे ज छूं। तू एकदम सेड नहीं था पण तू तारी जर्नी ने कैंसल करती नहीं, तू पाछी आवशे त्यारे हूँ तारी डायरी बधी वाँची लईश। तो रिया मानी जाय छे अने रिया शुं करे छे ते पोतानी डायरी मां जे जर्नी करे छे ते बधुं ते लखवानी होय छे, बराबर। चलो आपणे रिया डायरी मां शुं लखे छे ते आपणे जोईशुं, पण ते पहेला बे वस्तु आपणे समजी लईए कि ज्यारे आपणे जर्नी एटले मुसाफरी करीए त्यारे आपणे शुं सावचेती राखवी जोईए અને ટિકિટમાં આપણે શું મહત્વનું છે તે આપણે જોઈશું। તો પહેલા તો આપણે જ્યારે મુસાફરી જર્ની કરીએ ત્યારે આપણે શું સાચવવું જોઈએ, પહેલા તો આપણો લગેજ, આપણો સામાનને સાચવવું જોઈએ। પછી આપણે આપણું પર્સ જે હોય તેમાં મોબાઈલ, ઘણા કંઈક મની હોય છે તો એને આપણે સાચવવું જોઈએ, કે જેથી કેવું હોય છે કે જ્યાં સ્ટેશન ને જ્યાં પબ્લિક વધારે હોય છે ત્યાં શું હોય છે કે ચોરી થવાનો ભય રહે છે। તો આપણે આપણું લગેજ અને આપણું આપણું પર્સ સાચવવું જોઈએ, અને ક્યારે કઈને જો જર્ની કરતા હોઈએ તો આપણે ખબર છે ઘણા લોકો સોનાની ચેન ને બધું પહેરતા હોય તો વાંધો નહીં પહેરવાની, પણ કેવું એને સાવચેતી રાખવાનું, જેથી શું થાય છે કોઈ ખેંચીને ન લઈ જાય। પછી જયારે આપણે ટ્રેનમાં ચડવાનું હોય તો સાચવીને આપણે ચડવું જોઈએ, ધક્કા મુક્કી કરવું ન જોઈએ। આ બધી સાવચેતી આપણે જયારે જર્ની કરતા હોઈએ ત્યારે એ સાચવવું જરૂરી છે। હવે આપણે ટિકિટ વિશે તમને થોડુંક આપણે સમજી લઈએ, જાણે કે જો આ છે ટ્રેનની ટિકિટ છે, તમને તમે લોકોએ જોઈ હશે, પણ કોઈએ પકડીને હાથમાં પકડીને જોઈ છે ટિકિટ? તો ચાલો આપણે ટિકિટ જોઈએ કે ટિકિટમાં શું જોવા જેવું હોય છે અને કેવી રીતના આ રીતે ટિકિટ પ્રમાણે જોવાનું કે અંદર શું હોય છે। જો તમને ટિકિટમાં ડેટ આપેલી હોય છે, દેખાય છે ડેટ, ઉપર ડેટ લખેલી છે 13 ડેટ લખેલી છે 2012, બરાબર। પછી તમને જો ઉપર ટ્રેન નંબર, ઉપર ટ્રેનનો નંબર આપેલો હોય છે, ટ્રેન નંબર જોવાનું હોય છે। પછી તમે જ્યારે ટિકિટમાં તમારે ટિકિટની અંદર તમને આપેલું હોય છે કે કોચ, કોચ એટલે તમારો ડબ્બો કયો છે, તમારે કયા ડબ્બામાં ચડવાનું છે। તો તમે જો બી હોય તો તમને લખેલું જ હશે કે B1 ડબ્બો હોય, B2 હોય, D1 હોય, D2 હોય, S1, S2, સ્લીપર, AC, એ બધા અલગ અલગ કોચ હોય છે। તો B1 જાણે કે આપ્યું હોય, કોચ નંબર તમને આપ્યું છે B1। પછી જો તમને ટિકિટમાં આપ્યું છે સીટ નંબર દેખાય છે, તો તમને સીટ નંબર આપ્યું છે ફર્સ્ટ, સીટ નંબર પણ તમને લખેલું જોઈએ છે, દેખાય છે ને ટિકિટમાં, તે સીટ નંબર જોવાનું હોય છે। પછી શું જોવાનું હોય છે, તમને લખેલું જોઈએ, જો તમે ફિમેલ હોય તો તમને F લખેલું હશે, જો મેલ હોય તો મેલ લખેલું હોય, કોઈ વન ચાઇલ્ડ હોય, નાના બાળક હોય તો તમને એ પણ અંદર લખેલું હોય છે ટિકિટની અંદર। પછી આપણી એજ પણ લખેલી હોય છે કે જાણે કે આ તમારી એજ હોય કે 25 કે 30 કે તમારી હશે 10 કે 12, જે પણ તમારી એજ હોય તે એજ લખે, મમ્મી પપ્પા જો ભાઈ બેન બધા જતા હોય તો બધાની સીટ નંબર લખેલું હોય છે, એ લોકોની પોતાની એજ લખેલી હોય છે, અને શું લખેલું છે તમે જે ટિકિટનો જે તમે ખર્ચ કર્યો એની પ્રાઇસ, એ પ્રાઇસ પણ તમને લખેલી હોય છે। તો જ્યારે આપણે ટ્રેનમાં જવાનું હોય તો ટિકિટમાં પહેલા શું ચેક કરવાનું, તો પહેલા જોવાનું કે આપણું કોચ એટલે આપણે B1 ડબ્બો છે કે S1 છે। તો જ્યારે તમે એ ડબ્બામાં જાઓ તો તમે લોકો જોયું હશે ટ્રેનમાં ઉપર રેડ કલરનું હશે, એમાં તમારે લખેલું જોઈએ, ટ્રેન નંબર લખેલી હોય તો તમારી ટિકિટ પર પણ ટ્રેન નંબર લખેલી હોય છે। પછી તમારે જોવાનું કે જાણે કે તમારો છે B1 કોચ છે, તો તમારે એ જગ્યાએ જ ઉભા રહેવાનું, પણ સૌથી પહેલા તો ધ્યાન રાખવા જેવું છે ટ્રેનનો નંબર, ટ્રેન નંબર અને કોચ એ ખાસ જોવાનું, નહીં તો શું થાય આપણે B1 જોઈને ઉભા રહી જાય પણ એ ટ્રેનનો નંબર બીજી ટ્રેનનો હોય, બધી ટ્રેનના નંબર અલગ અલગ હોય છે, એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ટિકિટમાં જે નંબર, ટ્રેન નંબર અને આપણો કોચ લખેલો B1 તે જગ્યાએ ઉભા રહેવાનું, અને આપણો સીટ નંબર B1 માં જો તમે ઉભા રહેશે જગ્યા તો ત્યાં જ એ ડબ્બો આવશે
અને ત્યાં જરવાનું અને આપણો જે સીટ નંબર છે તેના પર બેસવાનું બરાબર એટલે આટલી વસ્તુ ટિકિટમાં ધ્યાન રાખવાની હોય છે સમજ પડી કે આ રીતે ટિકિટ હોય છે તમને જ્યારે તમે જ્યારે ટ્રેનમાં જાઓ છો પપ્પા પાસે ટિકિટ હોય તો તમે જોજો નજીકથી તમે જોજો કે ટિકિટમાં શું હોય છે બરાબર ચાલો હવે આપણે થોડા ક્વેશ્ચન આન્સર જોઈએ કે તમને આ રીતના પણ ક્વેશ્ચન આન્સર પૂછાય તો ફર્સ્ટ છે તમને એવું પૂછાય કે તમે કયા કયા વ્હીકલ્સમાં જર્ની કરી છે જર્ની એટલે મુસાફરી તો તમે લખી શકો કે કોઈક લખી શકે કે કોઈ પ્લેનમાં કરી હશે કોઈ ટ્રેનમાં ગયું હશે કોઈ બસમાં તેમને મુસાફરી કરી હશે હને કોઈએ કેમાં કરી હશે હા કોઈ બાય કાર તમે લોકો કોઈ ઘણા લોકો બાય કાર પોતાની ફોર વ્હીલ લઈને ગયા હશે બરાબર ને તો તમને જો આ રીતે પૂછાય તો તમે કઈ રીતે મુસાફરી કરી હોય તે આન્સર તમારે લખવાનો પડી ગઈ સમજ ને શું લખશો બસમાં ટ્રેનમાં અથવા તો પ્લેનમાં કોઈ બાય રોડ જેને જે રીતે મુસાફરી કરી હોય તે વ્હીકલ્સના નેમ લખવાના છે હવે તમને સેકન્ડ ક્વેશ્ચન પૂછાય કે જો બીમાર અવસ્થામાં જીઆઈ જો જર્ની કરી હોત તો તેને શું મુશ્કેલી પડી હોત શું કહે છે આવું પણ પૂછાય તમને કે બીમાર અવસ્થામાં જો જીઆઈ જર્ની કરી હોય મુસાફરી કરી હોય તો તેને શું મુશ્કેલી પડે જો હવે આપણે જો બીમાર હોય અને આપણે જો જર્ની કરી હોય તો આપણને શું થાય તો આપણે ટ્રેનમાં બેઠા હોય તો આપણી વધારે તબિયત ખરાબ થઈ જાય અથવા તો શું થાય કઈ ખાવાની આપણને ઈચ્છા ન રહે જયારે આપણી તબિયત સારી ન હોય ત્યારે હવે એની સાથે ફેમિલી પણ આપણું શું હોય ટેન્શનમાં રહે હે ને અને કસે પણ જો ફરવા જાય તો આપણને કસે પણ જવાની ઈચ્છા નહીં થાય કોઈ વસ્તુ જોવાનું મન નહીં થાય તો આવી બધી મુશ્કેલી પડે તો આવી રીતના જો જીઆને પણ લખવું હોય તો આપણે આન્સરમાં લખી શકાય કે જો બીમાર અવસ્થામાં જીઆએ મુસાફરી કરી હોત તો જીઆ શું થાય એને કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા ન થઈ હશે અથવા તો જીઆની તબિયત બગડી ગઈ હોય વધારે બગડી જાય તેના ફેમિલી ટેન્શનમાં આવી ગયા હોય થાય ને એવું તો આ રીતે તમારે આન્સર લખવાનો આ રીતે તમને ક્વેશ્ચન આન્સરમાં પૂછાય